સીઆર પાટીલ એક બાદ એક તમામ નેતાઓને આવકારવાના છે. મહેશ વસાવા અને મહેશ પટેલ જે આજે કેસરિયા કરવા જઈ રહ્યા છે, તો આ સીધી તસવીરો કમલમથી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. સીઆર પાટીલે સાથે એ પણ કહ્યું કે પ્રધાનમંત્રી જે રીતે વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, તે જ વિકાસની રાજનીતિને હવે આજે જે સભ્યો જોડાવા જઈ રહ્યા છે તેઓ આગળ વધારશે. મહેશ વસાવા જેની આ તસવીરો, મહેશ પટેલ અને મહેશ વસાવાના કેસરિયા, મહેશ વસાવાને કેસરિયો ખેસ સીઆર પાટીલે પહેરાવ્યો. મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે. સીઆર પાટીલના હસ્તે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો અને આદિવાસી બેલ્ટ પર સીધું આ પ્રભુત્વ જે છે તે વધતું જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી છોટું વસાવાનું જે પ્રભુત્વ આદિવાસી બેલ્ટ પર જોવા મળતું હતું, તેને કઈ રીતે ઓવરટેક કરવો તેની આ રણનીતિ ભાજપે ઘડી છે. મહેશ વસાવા અને મહેશ પટેલના કેસરિયા બે આ દિગ્ગજ નેતા જે હવે ભાજપમાં ભળી ગયા છે. કેસરિયો ખેસ તેમણે ધારણ કર્યો સીઆર પાટીલના હસ્તે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં તેમને આવકાર્યા પણ અને સાથે જ કહ્યું કે વિકાસની જે રણનીતિ, વિકાસની જે રાજનીતિ ભાજપે કરી છે અત્યાર સુધી, તેને જ આગળ વધારવા માટે આ પ્રયત્નો યથાવત રહેશે. નવા સભ્યોને પણ આહ્વાન કરવામાં આવ્યું કે વિકાસની રાજનીતિને આગળ ધપાવજો. લોકસભા ચૂંટણીમાં કઈ રીતે ભાજપ 5 લાખથી પણ વધુ લીડ સાથે દરેક બેઠક પર આગળ વધે તે જ લક્ષ્યાંકને સર કરવા માટે એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને આજે સીઆર પાટીલે સંબોધનમાં ફરી એકવાર મોદી સરકારનો નારો ફરી એક વખત આપ્યો. જાહેર મંચ પર આ પહેલા પણ સીઆર પાટીલ દાવો કરી ચૂક્યા છે અને વધુ એક વખત આપે એ દાવો મંચ પરથી સાંભળ્યો. આજે 500 કાર્યકર્તાઓ સાથે મહેશ વસાવા કેસરિયો ખેસ ધારણ કરવાના હતા તેવી જાણકારી હતી. મહેશ વસાવાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. હવે જે એક બાદ એક તમામ કાર્યકર્તાઓ સમર્થકોનો પણ વારો આવશે અને સીઆર પાટીલના હસ્તે તેમને પણ કેસરિયો ખેસ પહેરાવવામાં આવશે. ગાંધીનગરના કમલમથી આ સીધી તસવીરો આવી રહી છે. ઓપરેશન લોટસ ચરમસીમાએ મુસા કલનિયા, શ્રી કે મોહન આર્ય, શ્રી ગૌરવભાઈ મહેશભાઈ વસાવા, શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા, શ્રી બાલુભાઈ છોટુભાઈ વસાવા, શ્રી પાર્થકુમાર ઈશ્વરભાઈ વસાવા, શ્રી કનુભાઈ જેઠાભાઈ વસાવા, શ્રી દિજેન શાહ, શ્રી દિગ્વિજયસિંહ, શ્રી પ્રિન્સ મકવાણા, શ્રી તર્પણ ડામરા, શ્રી રાજુભાઈ નાગરભાઈ પટેલ, શ્રી શ્યામભાઈ પટેલ, શ્રી પટેલ અશોકકુમાર ચેલાભાઈ, શ્રી કનુભાઈ નરસિંહભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ રણછોડભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ મગનભાઈ પટેલ, શ્રી જયરાજસિંહ રાજપૂત, શ્રી પાનાચંદભાઈ રામાભાઈ પટેલ, શ્રી ગંગારામભાઈ પટેલ, શ્રી રણછોડભાઈ નરસિંહભાઈ, શ્રી દેવજીભાઈ ગંગારામભાઈ પટેલ, શ્રી દલપતભાઈ જીવરામભાઈ પટેલ, આ તમામ આગેવાનો બનાસકાંઠા જિલ્લાના છે. હિતેન્દ્રસિંહજી, શ્રી અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે અમારી સાથે. સંજય, કમલમમાં જે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અત્યારે કેવા પ્રકારનો માહોલ? લોકસભાની ચૂંટણી આવી રહી છે, અત્યારે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આદિવાસી નેતા મહેશ વસાવા જે છે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે તેઓએ કેસરિયા ધારણ કર્યા છે. આ ઉપરાંત પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ જે છે તેઓ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. આવી જ રીતે અલગ અલગ પાર્ટીના જે ચૂંટણી લડી ચૂકેલા નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો જે છે તેઓ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અત્યારે જે ભાજપમાં જે પ્રકારની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને જે ખાસ કરીને જે ભરૂચ જે બેઠકો પરથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે કે તેઓએ ગઠબંધન કરી અને ચેતરવસ્તુ અને ત્યારે
આદિવાસી વોટ અંગે કરવા માટે ભાજપે જે છે રણનીતિ જે ઘડી હતી અને તેમાં ક્યાંક ક્યાંક ભાજપ સફળ થઈ રહ્યું હોય તેવું આપણે છે. મહેશ વસાવા કે જેઓ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે અને હવે જેઓ બીજી વખત રીતે ભાજપમાં જોડાઈ ચુક્યા છે ત્યારે આદિવાસી વોટને અંગે કરવા માટે તેમણે આ ભાજપે જે આ રણનીતિ ઘડી હતી અને તેમાં ક્યાંક ભાજપ સફળ થઈ રહ્યું છે. જે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને લઈને અલગ અલગ નેતા ખાસ કરીને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સહિત બધા પક્ષના નેતાઓ જે છે તે ભાજપમાં જોડાયા રહ્યા છે. તેમાં હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે છે મહેશ વસાવા છે તેઓ પણ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે. એવી જ રીતે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય પાલનપુરના મહેશ પટેલ તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે. મહેશ વસાવા જેમણે કેસરિયો કેસ ધારણ કરી લીધો છે, મહેશ પટેલ પણ જોડાઈ ગયા છે ભાજપમાં.